હવે સમજીએ શ્રાદ્ધના સાતમા દિવસનું શિવ મહિમ્નનું પારાયણ. હરિસ્તે સાહસ્ત્રમ કમલબલિમાધાય પદયો યર્દે કોને તસ્મિન નિજમુદહરન નેત્રકમલમ ગતો ભક્ત્યુન્દ્રેક પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર જાગર્તિ જગતાં. અર્થાત હે દેવાદિદેવ, હે મહાદેવ, હે વામદેવ, પુરાણ એમ કહે છે કે એક સમયે વૈકુંઠ ચતુર્દશી કારતક સુદ 14 દિવસની વાત છે, વિષ્ણુ ભગવાન કાશીના મણિકર્ણિકાના પવિત્ર ઘાટ પર સ્નાન કરી હજારો કમળો લઈ આપની પૂજા કરવા મંદિરમાં આવ્યા. ત્યાં આપની ભક્તિપૂર્વક પૂજા કરી, આપના સહસ્ત્રનામ ઉચ્ચારી એક એક કમળ આપને અર્પવા લાગ્યા. અને એ સમયે આપે વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા એક કમળ અદૃશ્ય કર્યું. જ્યારે 999 નામ પૂરા થયા ત્યારે વિષ્ણુ ભગવાનને ખબર પડી કે એક કમળ ઓછું છે. ભગવાન વિચારમાં પડી ગયા કે હજાર કમળો હતા, એક કેમ ઓછું થયું? હવે જો એક કમળ લેવા માટે પૂજામાંથી ઊઠું તો મારી પૂજા અધૂરી લેખાય. ત્યાં એક વિચાર એમને આવ્યો અને તેમને લોકો વિચાર આવ્યો કે લોકો મને પુંડરીકાક્ષ કહે છે. મારું નેત્ર કમળ સમાન છે, હું એ અર્પણ કરીશ. આમ વિચારી પોતાનું એક નેત્ર આંગળીઓ વડે કાઢી આપને અર્પણ કર્યું. ત્યારે આપ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમારી ભક્તિ તો અલૌકિક છે. આ 3 લોકમાં તમારા સમાન મારો બીજો કોઈ ભક્ત નથી. તમને 3 લોકનું રાજ્ય આપું છું, તમે તેનું પાલન કરો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે મહાદેવ, આપે મને 3 લોકનું રાજ્ય આપી તેનું રક્ષણ કરવાનો ભાર મારા પર નાખ્યો, પણ મદોન્મત્ત તથા મહાપરાક્રમી રાક્ષસો અને દાનવોને હું કેવી રીતે સાચવી શકું? મહાદેવજીએ કહ્યું કે આ સુદર્શન ચક્ર તમને અર્પણ કરું છું, એ સર્વ આસુરી શક્તિનો સંહાર કરશે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતાર લેશો ત્યારે તે આપની પાસે આવશે. જ્યારે જ્યારે અસુરી શક્તિનો પૃથ્વી પર ઉદય થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન અવતાર લઈને શંકરરૂપી સુદર્શન ચક્ર વતી આસુરી શક્તિનો નાશ કરે છે. ઋતૌ સુપ્તે જાગ્રત ત્વમસિ ફલયોગે ક્રતુમતામ વકર્મ પ્રદ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વં સંપ્રેક્ષ ક્રતુષુ ફલદાન પ્રતિભુવં શ્રુતૌ શ્રદ્ધં બદ્ધ્વા દ્રઢ પરિકર કર્મ સુજન. અર્થાત હે દેવાદિદેવ, હે મહાદેવ, હે વિનાકવાણી, મનુષ્ય સ્વભાવથી જ શંકાશીલ છે. તે વિચારે છે કે કર્મથી જ મનુષ્ય માત્રને શુભ અશુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે, તો પરમાત્માને માનવાની કોઈ આવશ્યકતા નથી. પણ મનુષ્ય ભૂલી જાય છે કે શુભ કર્મનું ફળ પણ સાચવી રાખવું ઘણું કઠિન હોય છે. કર્મ ફળ આપતું નથી, ઈશ્વર જ કોઈ પણ કર્મનું ફળ આપે છે. શુભ કર્મ ફળ કાયમ સચવાઈ રહે અને તે માટે અનન્ય ભાવથી ભગવાન મહાદેવની આરાધના કરી તેમને અર્પણ કરી દેવું જોઈએ, જેથી કરીને તેને સાચવવાની જરૂર પડે જ નહીં. શુભ કર્મ ફળ જેમ મનુષ્ય બેંકમાં નાણાં જમા કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચેક લખી આ નાણાં ઉપાડી શકે છે,
બેંકમાં મૂકેલું નાણું મનુષ્યને સાચવવું પડતું નથી, તેની જવાબદારી બેંકની રહે છે. કોઈ અશ્રદ્ધાળુને એમ પ્રશ્ન થાય કે કાચી પોચી બેંકમાં તો કદાચ નાણાં ડૂબી જાય તો શું થાય? એટલા માટે જ તમારે દેવાધિદેવ મહાદેવજીની બેંકમાં જ કર્મફળ જમા કરાવવું, જેથી કરીને આવા પ્રશ્નો ઊભા થાય નહીં. ભગવાનની બેંકમાં પણ આપની આધુનિક બેંકના જેવો જ કાયદો છે. જેમ બેંકમાં નાણાં ન હોય અને ચેક પાછો આવે, તેમ ભગવાનની બેંકમાં પણ જો તમારા શુભ કર્મફળ જમા ન હોય તો તમારી ઈચ્છારૂપી ચેક પાછો આવી શકે. ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધીશસ્તનુવૃતા મૃષીણામાર્ત્વિજ્યં શરણદસદશાશુરગણા ક્રતુભ્રંશસ્ત્વત્ત ક્રતુફલવિધાનૌ વ્યસનિનો ધ્રુવં કર્તુ શ્રદ્ધા વિદુરમભિચારાય હિમખા. હે દેવાદિદેવ, હે મહાદેવ, હે દુર્જટે, પ્રાણીઓના અધિપતિ અને ક્રિયાકુશળ દક્ષ પ્રજાપતિ, જે યજ્ઞમાં પોતે યજમાન હતા અને જેમાં મહાન ઋષિઓ અધ્વર્યુ હતા અને દેવો મહેમાન હતા, છતાં યજ્ઞનું ઉત્તમ ફળ આપનારા આપ શ્રીથી આ યજ્ઞનો નાશ થયો. કારણ કે શ્રદ્ધા વગર કરાયેલો યજ્ઞ યજમાનનો નાશ કરે છે. પુરાણ કહે છે કે એક વખત દક્ષ પ્રજાપતિ કૈલાસ પર ગયેલા ત્યારે સંજોગોવસાદ મહાદેવજી તેમને આવકાર આપી શક્યા નહીં. ત્યારથી તે હંમેશા પોતાના જમાઈ મહાદેવજીની નિંદા કરતા હતા. થોડા સમય પછી દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કર્યો અને તેમાં તેમણે જાણી જોઈને મહાદેવજીને આમંત્રણ આપ્યું નહીં. તેમનો યજ્ઞનો ભાગ પણ રાખ્યો નહીં. વળી શંકર તો અત્યંત અમંગલ છે એમ કહી મહાદેવજીનું અપમાન કર્યું. આ વાતથી મહાદેવજીને જરા પણ દુઃખ થયું નહીં. પોતાના પિતાના યજ્ઞમાં બધા જ જાય છે અને પોતે નહીં જાય તો સારું કહેવાય નહીં એમ વિચાર કરી દેવી ગૌરીએ મહાદેવજી પાસે યજ્ઞમાં જવાની રજા માંગી. ત્યારે મહાદેવજીએ કહ્યું, હે દેવી, તમે યજ્ઞમાં ન જાઓ તો જ સારું, કારણ તમારા પિતાએ તમને આમંત્રણ આપ્યું નથી. વધુમાં તમારા પિતા મારાથી નારાજ છે અને તે જો તમારું અપમાન કરશે તો તમારાથી સહન થશે નહીં અને તમે નવાજૂની કરી બેસશો. આ વાત ચાલતી હતી તેવામાં ત્યાં નારદજી પધાર્યા એટલે દેવીએ તેમની સલાહ લીધી. નારદજી લડાવાઈ મારવામાં તો હોશિયાર કહેવાય એટલે એમને દેવીને પિતાને ત્યાં જવામાં આમંત્રણ શું જોઈએ એમ કહી દેવીને ચડાવ્યા. વળી દેવીએ તો જરૂર જવું જ જોઈએ એમ કહી વધુ જોર કર્યું. આથી દેવી નંદી પર બેસી સાથે ભૂતગણોને લઈ પિતાને ઘેર ગયા. ત્યાં દેવીનો કોઈએ સત્કાર કર્યો નહીં. દક્ષે પોતાની પુત્રી સામું જોયું પણ નહીં અને તેની સામે મહાદેવજીની નિંદા કરવા લાગ્યા. આથી દેવી ક્રોધે ભરાઈ અને યજ્ઞકુંડમાં જ કૂદી પડ્યા અને પોતાનો દેહ હોમી દીધો. આ બધું જોઈને નંદી તથા ભૂતગણો દુઃખી થયા. કૈલાસ પર પાછા આવ્યા અને સર્વ વૃત્તાંત મહાદેવજીને કહી સંભળાવ્યું. ભગવાન શંકર અતિ કોપાયમાન થયા અને પોતાની જટા પૃથ્વી પર પછાડી અને વીરભદ્ર નામનો એક પરાક્રમી ગણ ઉત્પન્ન કર્યો. આ ગણે શંકરની સ્તુતિ કરી બીજા ભૂતગણોને લઈ દક્ષ યજ્ઞનો નાશ કરવા યજ્ઞ મંડપમાં ગયો. વીરભદ્ર અને બીજા ભૂતગણોને આવેલા જોઈ સૌ કોઈ ભયભીત થઈ નાસવા લાગ્યા. વીરભદ્રે દેવોના દાંત તોડી કાઢ્યા અને મહર્ષિઓની મૂછો અને દાઢી ઉખાડી નાખ્યા. યજ્ઞ મંડપમાં ત્રાસ ફેલાવ્યો અને યજ્ઞ મંડપનો નાશ કર્યો. છેવટે દક્ષનો શિરચ્છેદ કરી તેનું માથું પોતાના પગ નીચે છૂંદી નાખ્યું.
ચારે દિશાઓમાં હાહાકાર થઈ ગયો. બ્રહ્માજી અને બીજા દેવો દોડીને શંકરજી પાસે ગયા અને ઘણા દીન ભાવથી વિનંતી કરી કે હે મહાદેવ, આપ દક્ષને જીવન જીવિત કરો. ત્યારે શંકરજીએ કહ્યું, તેમનું માથું ધડ પર મૂકી દો તો પાછા સજીવન થશે. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે દેવ, માથું તો વીરભદ્રએ છૂંદી નાખ્યું છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે બકરાનું માથું કાપીને એમના ધડ પર મૂકશો તો તે સજીવન થશે. આ મહાદેવજીના કહેવા પ્રમાણે કરવાથી દક્ષ સજીવન થયા અને ભગવાનની અનન્ય ભાવથી પૂજા કરી પૂષાદેવ તરીકે ઓળખાયા. આજે પણ કેટલાક ભક્તો મહાદેવજીના મંદિરમાં મોઢા પર વાંકો હાથ મૂકી બોકડો બોલાવે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમોસ્તુતે, ઓમ શ્રી પરમાત્માને અર્પણ, ઓમ શ્રી શિવાર્પણમોસ્તુતે.